શ્રી ગણપત શંકર ઈચ્છારામ મઝુમદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત સૌજન્ય અને ચોલ્લા ગલી યુવક મંડળના સહકારથી સુરતમાં થેલેસેમિયા, સિકલસેલ, એનેમિયા અને હેમોફિયાથી પીડાતા બાળકો માટે આનંદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને વિવિધ ગેમ્સ, મેજિક શો અને મનોરંજન કાર્યક્રમો સાથે ટ્રસ્ટ દ્વારા ગિફ્ટ ટોયઝ આપી એમના ચહેરા પર સ્મિત લાવવાનો સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત બુક ઓફ રેકોર્ડના નામ નોંધાવનાર, સૌથી વધુ 205 વખત બ્લડ ડોનેટ કરનાર યોગેશભાઈ ધીમરનું સન્માન ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ડૉક્ટર ધવલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરત જિલ્લા કલેક્ટર ડૉક્ટર ધવલ પટેલ, અતિથિ વિશેષ તરીકે અનિલબલ ગોપાલાની, એક્સ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા ડૉક્ટર દક્ષેશ ઠક્કર, એક્સ વાઇસ ચાન્સેલર યુનિવર્સિટી, અતુલભાઈ વેકરિયા, અતુલ બેકરી, રાજેશભાઈ મહેશ્વરી, ગુજરાત બુક ઓફ રેકોર્ડ ફાઉન્ડેશન, એસીપી ટ્રાફિક અશોકસિંહ ચૌહાણ, સુધીરભાઈ ભટ્ટ અને ડૉક્ટર અંકિત પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન રક્તગુરુ શ્રી અંકુરભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સંચાલન પંકજભાઈ શેઠ દ્વારા કરાયું. અમી ચેરિટેબલ સેવા ટ્રસ્ટના ફાઉન્ડેશન અમીશ જોગિયા, હેતલ નાયક, સ્વીટી પસ્તાગિયા એવમ બધા સદસ્યો દ્વારા બાળકોને ગિફ્ટ આપવામાં આવી હતી, તેમજ ટેડી બિયર પણ અપાયા હતા. આમ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કરીને જે લોકોને કોઈ પણ જોઈને લગન બીમારીઓ હોય, હિમોફિલિયા, સિકલસેલ, થેલેસેમિયા અને એમને સિક્વન બ્લડ ટ્રાન્સફ્યુઝન સુવિધા ચાંદા ગલી યુવક મંડળ ઘણા વર્ષોથી રક્તદાનના કાર્યક્રમોમાં અગ્રેસર રહ્યું છે, એટલે એ બાળકોની ફરી એ લોકોને મોઢા પર મુસ્કાન લાવવા માટે આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે. એના માટે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સમગ્ર સંચાલકોને, આયોજકોને એ માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. એના બાળકોને જે કંઈ જરૂરિયાતો છે એના માટે બ્લડ યુનિટ્સ માટે સુરતની જનતાને અપીલ કરું કે બ્લડ ડોનેશન જ્યારે પણ આપણે સગવડ હોય ત્યારે જરૂર કરવું. ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સમાંથી આવ્યા છીએ, જેમણે યોગેશભાઈ ભીખુભાઈ ધીમર, જે ગુજરાતના સૌથી યંગેસ્ટ બ્લડ ડોનર છે, અત્યાર સુધીમાં 205 વખત બ્લડ ડોનેશન કરી ચૂક્યા છે. એમના સૌથી નાની ઉંમર 19 વર્ષથી એમણે બ્લડ ડોનેશન કરવાનું ચાલુ કર્યું હતું અને ગુજરાતમાંથી સૌથી પહેલાં 100 વખત અને 200 વખત બ્લડ ડોનેશન કરીને ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામ્યું છે. એ ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સ વતી હું દેવેશ પંડ્યા અને રાજેશભાઈ મહેશ્વરી એમને ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સ અર્પણ કરી અને ગૌરવ અનુભવીએ છીએ. યોગેશભાઈ ધીમરને ખૂબ ખૂબ અભિનંદન કે બ્લડ ડોનેશન જેવું એક ઉમદા કાર્ય કરીને ગુજરાત અને ભારતને બહુ જ સુંદર અને ઉમદા ડોનેશન કરી અને લોકોના સ્વાસ્થ્યને સુધારવા માટેનું કામ કરે છે. ખૂબ ખૂબ અભિનંદન યોગેશભાઈ ધીમર. અત્યારે ચાલે છે અમી ચેરિટેબલ ટ્રસ્ટમાં એક ઇવેન્ટ કરે છે, જે અમી હેતલબેન નાયક જે ટ્રસ્ટ ચાલે છે, જે અત્યારે બાળકોને બધાને પ્રોગ્રામ છે પૂરો, એની માટે આપણે થોડું જાણીએ એ શું કહેવા માગીએ છીએ. અમે આ કેટલા ટાઈમથી અને કેટલા સમયથી આ ટ્રસ્ટ ચાલો છે? ટ્રસ્ટ તો હમણાં રજીસ્ટર થયું છે, એટલે એના પછી પહેલાં 6 વર્ષથી અને મારા શિક્ષણમાંથી શરૂઆત જ થયેલ છે એના બાળકો સાથે. અને પહેલાં તો કંઈ કહ્યું કે એનો જે ફાઉન્ડર છે કે મને જે સોશિયલ વર્ક કરાવવા ટ્રેનિંગ કર્યું હતું ઠાકોર કરીને, એની 4 વર્ષ પહેલાં તૈયાર થયેલું છે. અને એ જ મારો મોટી વસ્તુ કે આ બાળકો લખીએ છીએ મને કામ કરવા માટે પ્રેરિત કરવાનું પડી, ત્યારથી હું આ બાળકો માટે કામ કરું છું અને નાની ઈચ્છાઓ પૂરી કરીએ છીએ આ બાળકોની. એમની જે
ભણતા નથી, પણ એ લોકોને એટલું બધું અવેરનેસ નથી, તો એ માતા પિતા એ લોકોને ઓછા કરી નથી કરી શકતા. એના માટે અમે એની સેવિંગ ચલાવીએ છીએ કે બાળકોને નાની નાની ઈચ્છાઓ પૂરી કરીએ છીએ. એટલે થોડા થોડા ટાઈમમાં આવીને બાળકોની મુલાકાત લઈએ છીએ અને પૂછીએ છીએ કે શું જરૂરિયાત છે, શું જોઈએ છે, પણ એમની જે જે પણ જરૂરિયાત હોય અમે પૂરી કરવાનો પ્રયત્ન. આપણા ત્યાં કેટલા બાળકો હશે જે તમે એમને સંભાળો છો? આ ટ્રસ્ટ જે મેઇન છે એ ભાઈ હું એમની સાથે કામ કરું છું. હા, થેલેસેમિયાના બાળકો માટે મેઇન કામ કરવા માટે ટ્રસ્ટ છે. અહીંયા 300 થી ઉપર બાળકો છે અને અહીંયા એ લોકોને ફ્રીમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન કરી આપીએ છીએ. જે રક્તદાન કેન્દ્રો દ્વારા આપણે એમને ફ્રીમાં બ્લડ આપવામાં આવે છે અને એને ચડાવવાની પ્રોસેસ દ્વારા ટ્રસ્ટ કરવામાં આવે છે. પણ હું અવાર તમારા ટ્રસ્ટની સાથે આ બાળકોના માટે મારું મેઇન ટ્રસ્ટનું કામ છે. સન્ડે પાર્ટી અમે લોકો આખી મારી ટીમ છે મળીને દર રવિવારે સ્લમ એરિયાના બાળકોને ભણાવીએ છીએ કોઈ, અને એમની પણ જે પણ જરૂરિયાત હોય એ અમે પૂરી કરવાનો પ્રયત્ન. અમે ટ્રસ્ટમાંથી હેતલબેન એમની જોડે આપણે વાતચીત કરી સુરત લાઈવ. दिल्ली में आम आदमी पार्टी यानी केजरीवाल जी की सरकार जो है दिल्ली के नागरिकों को क्या क्या सुविधा दे रही है उसके बारे में आपको बताने जा रहा हूँ. 200 यूनिट लाइट की फ्री है, वहाँ पर लाइट की हर महीने 200 यूनिट फ्री है, ये आपको पता ही होगा. जितनी भी हमारी बहन है, दिल्ली की जितनी बहनें हैं उनको सबको आना जाना बसों में बिल्कुल फ्री है. फिर एजुकेशन, एजुकेशन मतलब शिक्षण, शिक्षण के लिए जो स्कूल बनाए हुए हैं गवर्नमेंट के, दिल्ली गवर्नमेंट के, उनमें पूरी सुविधा और अच्छे से पढ़ाई चल रही है वहाँ पर. फिर है मेडिकल का, मेडिकल मतलब स्वास्थ्य, मेडिकल की सुविधाएं इतनी अच्छी हैं वहाँ पर दिल्ली के अंदर, आपको प्राइवेट में जाने की जरूरत नहीं है. इतनी अच्छी सुविधा उनकी गवर्नमेंट हॉस्पिटलों में मिल रही है. ये सुविधाएं, अभी टैक्स आपका यहाँ जो टैक्स आता है ना, आपको अगर टाइम से टैक्स नहीं भरा तो उस पर कितनी ब्याज लग जाती है, 18% लग जाते हैं ना. और हम यानी कि आम आदमी पार्टी का मानना है कि जो पतरे के मकान है ना, पतरा है नीचे जैसे ये पतरा है, पतरे के मकान पर कोई टैक्स लगना है. ये सब सुविधाएं आप लोग मुझे बताइए आप लोगों को मिलना चाहिए कि नहीं, हमारे गुजरात के नागरिक को मिलना चाहिए नहीं मिलना चाहिए? क्यों, ये केजरीवाल सरकार जो दिल्ली में वो कोई अपनी जेब से ये सुविधाएं नहीं दे रही. वहाँ के लोग जो टैक्स भरते हैं उसी टैक्स से ये सुविधाएं उनके नागरिकों को फ्री मिल रही. आप सब, हम सब यहाँ टैक्स भरते हैं, भरते हैं कि नहीं भरते, तो हम सब को भी वो अधिकार है. हमारा जो दिल्ली वाले नागरिकों का अधिकार है वो भी हमारा भी अधिकार है, क्योंकि हम सब भारतीय हैं. वही खड़े रुके यहीं खड़े, यहाँ भी जब वहाँ दे सकती है वहाँ केजरीवाल सरकार अगर आपको दिल्ली के नागरिकों को फ्री में सुविधाएं ये सब दे सकती है, तो गुजरात की सरकार यानी यहाँ भी हमारी सरकार यानी आम आदमी पार्टी की सरकार बनती है कॉर्पोरेशन में पूरे बहुमति से आती है, तो ये सब सुविधाएं आपको फ्री मिलने वाली हैं. और ये हम सब आपको फ्री में नहीं देने वाले, ये सब आपका अधिकार है. तो इसलिए आपको क्या लग रहा है, आम आदमी पार्टी को यहाँ पर जिताना चाहिए कि नहीं जिताना चाहिए? क्योंकि और दूसरा मैं बताना हूँ, जिस तरह से हम खाना खाते हैं, बदल बदल के खाना खाते हैं, रोज एक ही दाल बनाती है क्या? क्यों क्यों नहीं बनाती रोज एक दाल? एक ही दाल नहीं बनाती, एक तो जीभ का टेस्ट और एक शरीर के स्वास्थ्य के लिए अलग अलग हमको खाना बना करके खाना पड़ता है. इसी तरह से आपको अपने अधिकार लेने के लिए हर 5 वर्ष बाद बदलना ही पड़ेगा, तभी आपको अधिकार पूरे मिलेंगे. अगर एक ही आदमी 15 साल तक अपना क्या बोलते हैं राज करता रहेगा तो वो क्या सोचेगा? वो तो ये सोचेगा ये तो मेरे सब भक्त है, उनको कुछ परिवार, इनको कोई सुविधा देने की जरूरत नहीं. तो मेरा हाथ जोड़ करके विनती यही है, ये वीडियो जो भी मेरा वीडियो देख रहे हैं ज्यादा से ज्यादा शेयर करें, और आम आदमी पार्टी के उम्मीदवार सभी कॉर्पोरेशन की सीटों पर गुजरात में और ग्राम पंचायत की सीटों पर लड़ने जा रहे हैं. धन्यवाद. भारत माता की जय. भारत माता की.